હું પણ કોરોના વોરિયર્સ અભિયાનનો મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. વિડીયો કોન્ફરન્સમાં પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહિયા, જિલ્લાના અગ્રણીઓ સર્વ શ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી પી એન માળી, શ્રી ગૌરાંગ પાધ્યા, જાણીતા તબીબ શ્રી સુરેન્દ્ર ગુપ્તા સહિત સમાજના બનાસકાંઠા જિલ્લામાં સંતવર્યો, ધાર્મિક સામાજિક ઉદ્યોગ વેપાર અગ્રણીઓ, યુવા મહિલાઓ સહભાગી બની બનાસકાંઠા જિલ્લામાં હું પણ કોરોના વોરિયર્સ અભિયાનને જોરદાર પ્રતિસાદ આપ્યો. કોરોના સામેના સીધા જંગમાં પ્રત્યેક ગુજરાતી વોરિયર્સ બની જોડાય તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના જનજનને પરિવારના સદસ્ય ભાવથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આહ્વાન કર્યું હતું. કોરોનાનું નિદાન નહીં મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે. કોરોના સાથે કોરોના સામે રક્ષણ મેળવવાની લાંબી લડાઈને સૌ સાથે મળી લડવા પણ તેમણે જણાવ્યું હતું. હું પણ કોરોના વોરિયર્સ અભિયાનમાં સૌ ત્રણ સંકલ્પ કરે અને કાયમ પાલન કરવા પણ અપીલ કરી હતી, જેમાં વડીલો બાળકો ઘરમાં જ રહે તેની તકેદારી રાખે, માસ્ક પહેર્યા વગર કારણ વગર ઘર બહાર ન નીકળે, દો ગજ કી દૂરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જણાવ્યું હતું. હું પણ કોરોના વોરિયર્સ અભિયાન અંતર્ગત તારીખ 22 મેના રોજ વડીલોનું સન્માન કરતા દાદા દાદી સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવા જણાવ્યું હતું. તેમજ ડર એ વિકલ્પ નથી, ડર નહીં સાવચેતીનો મંત્ર અપનાવીને અત્યાર સુધી ઘરમાં હતા, સુરક્ષિત હતા, હવે બહાર નીકળવાનું છે ત્યારે તકેદારી રાખીને કોરોના સામે જંગ લડવા જણાવ્યું હતું. એક સપ્તાહનું આ અભિયાન ગુરુવાર તારીખ 21 મેથી તારીખ 27 મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમિયાન લીધેલા સંકલ્પનું કાયમ સૌએ પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રીશ્રીએ મગરવાડાના મહંત શ્રી વિજય સોમાજી મહારાજ સાહેબ સાથે વાતચીત કરી જિલ્લાનો પ્રત્યેક વ્યક્તિ કોરોના વોરિયર્સ બને તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિડીયો કોન્ફરન્સમાં જિલ્લાના અગ્રણીઓ, પ્રતિનિધિઓ, ધાર્મિક સામાજિક ઉદ્યોગ વેપાર જગતના યુવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.